વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે મોટી સંખ્યા 10 લાખ અને 1 કરોડ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજના વિડીયોમાં આપણે જોઈશું કે મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં સહાય, એટલે કે મોટી સંખ્યાઓ જ્યારે હોય છે ત્યારે આપણે તેને કેવી રીતે વાંચી શકીએ તે. તો અહીંયા એક આપણને સંખ્યા આપી છે. તો આ જે સંખ્યા તમે જોઈ રહ્યા છો તેનો આપણે એકદમ સરળતાથી વાંચી શકતા નથી, કારણ કે તેની અંદર એક પણ અલ્પવિરામ મૂક્યો નથી. જ્યારે બાજુમાં આપણે જોઈ શકીએ છીએ કે દરેક અંક પછી અલ્પવિરામ મૂકેલું છે. જોઈએ છીએ કે 3 અંક પછી અલ્પવિરામ છે, 2 અંક પછી અલ્પવિરામ છે. એટલે આ સંખ્યાને આપણે વાંચવી હોય તો 2,79,453 એવી રીતે વાંચી શકીએ છીએ. આગળની સંખ્યા જોઈએ તો આ જે સંખ્યા છે 7 અંકની, એમાં પણ કોઈ અલ્પવિરામ આપેલું નથી. તો સામે આપણે અલ્પવિરામ મૂક્યું છે અને એને સરળતાથી આપણે વાંચવી હોય તો 50,35,472 એ રીતે વાંચી શકીએ છીએ. તો આ અલ્પવિરામનો ઉપયોગ શું છે એ હવે આપણે જોઈએ. તો અલ્પવિરામનો ઉપયોગ, તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે અલ્પવિરામ આપણને મોટી સંખ્યાના વાંચન અને વાંચનમાં અને પછી લાખ અને કરોડનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે મોટી સંખ્યા કઈ હોય તો કે લાખની પણ હોય અને કરોડની પણ હોઈ શકે છે. અને અલ્પવિરામનો ઉપયોગ તો કે સંખ્યાને સરળતાથી વાંચવા અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પદ્ધતિ પ્રમાણે વાંચવાનું હોય છે. તો આ પહેલી પદ્ધતિ છે ભારતીય પદ્ધતિ પ્રમાણે. તો ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણે એક ઉદાહરણ અહીંયા લખ્યું છે, તે જોઈ શકીએ છીએ. તો અહીંયા જોઈએ છીએ કે ભારતીય પદ્ધતિ પ્રમાણે એકમ, 10, 100, 1000, 10,000 અને લાખ અને 10 લાખ અને 1 કરોડ સુધીની સંખ્યા આવે છે. તો આપણે આપણા ઉદાહરણમાં જોઈ શકીએ છીએ કે ભારતીય પદ્ધતિ પ્રમાણે 3 અંક પછી અલ્પવિરામ, એટલે કે 1000 પછી અલ્પવિરામ, પછી લાખ પછી અલ્પવિરામ એટલે કે 2 અંક પછી અલ્પવિરામ, અને એના પછી 7 અંક પછી એટલે કે 10 લાખ પછી એક અલ્પવિરામ મૂકી શકીએ છીએ. એટલે જો આ સંખ્યાને આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે વાંચવી હોય તો કેવી રીતે વાંચી શકીએ, તો કે એકમ, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, એટલે કે 5 કરોડ, 8 લાખ, 1,592. એવી જ રીતના નીચેનું ઉદાહરણ છે, એકમ 10, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, એટલે કે 3 કરોડ, 32 લાખ, 40,781. તો આ થઈ ભારતીય પદ્ધતિ પ્રમાણેની વાત. હવે આપણે આગળ જોઈએ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં પણ આપણે એક ઉદાહરણ જોઈએ. તો એમાં પણ એકમ 10, 100 સુધી આવે છે, પણ એમાં આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 3 અંક પછી અલ્પવિરામ આવે છે, ત્યાર પછી ફરી પાછા 3 અંક પછી અલ્પવિરામ આવે છે, અને પછી અને આ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિને મિલિયનમાં વાંચવામાં આવે છે. એટલે કે જો આ જે ઉદાહરણ આપણને આપેલું છે અને જો વાંચવું હોય તો 50,801,502. એવી જ રીતના આપણે એક નીચે બીજું ઉદાહરણ લીધું છે અને એ ઉદાહરણને વાંચવું હોય તો પણ 85,907,945 એ રીતે આપણે વાંચી શકીએ છીએ. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 1 અબજનો ઉપયોગ થાય છે. 1 બિલિયન બરાબર 1,000 મિલિયન થાય. આગળ જોઈએ કે વ્યવહારમાં આપણે જે મોટી સંખ્યાઓ વાપરીએ છીએ તે મોટી સંખ્યાઓ અહીંયા નીચે લખવામાં આવી છે, તે તમે ક્રમાનુસાર અહીંયા જોઈ શકો છો. આપણે પહેલી સંખ્યા લીધી છે કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, બીજું 100 સેમી બરાબર 1 મીટર, અને 1,000 મિલીલીટર બરાબર પણ 1 મીટર થાય. આગળ 1,000 મીટર બરાબર 1 કિલોમીટર. આગળ 1 કિલોગ્રામ બરાબર 1,000 ગ્રામ. અને આગળનું જોઈએ તો 1 ગ્રામ બરાબર પણ 1,000 મિલીગ્રામ થાય. અને 1 લીટર, તો 1 લીટર બરાબર 1,000 મિલીલીટર થાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં આસન મૂલ્ય વિશે વાત કરીશું. થેન્ક યુ.